સૂત્ર ચારસો છોતેર દુર્લભ સ્ત્રી બંધનાન્મોક્ષ સ્ત્રી સંબંધોથી મુક્ત રહેવું કે થવું તે દુર્લભ છે બધા બંધનોમાં સૌથી મજબૂત બંધન સ્ત્રીનું છે સ્ત્રી મોહ અને પ્રેમ દ્વારા પુરુષને બાંધતી હોય છે બળવાન અને સમર્થ પુરુષ પણ સ્ત્રીના બંધનમાં બંધાય પછી છૂટી શકતો નથી કારણ કે પ્રેમ બંધન સૌથી પ્રબળ હોય છે પણ બંધનના બે મુખ્ય ભેદ છે દુઃખદાયી અને સુખદાયી જે સ્ત્રીઓ સ્વાર્થી મોહ પમાડનારી કર્તવ્ય ચૂકવનારી અને સતત વાસનામય હોય છે તેમનું બંધન છે તેવી સ્ત્રી પોતાના સુખ કે સ્વાર્થ માટે પુરુષને માકડાની માફક નચાવતી હોય છે તેમાં પણ જે માત્ર વાસનાની પુતળી જ હોય છે તે પુરુષને પોતાની તૃપ્તિ માટે નીચોવી નાખતી હોય છે તેવી સ્ત્રી સાથેનું બંધન દુઃખદાયી હોય છે પણ જે સ્ત્રી નિઃસ્વાર્થી સાચો પ્રેમ કરનારી દૈવી ગુણોવાળી પતિના કર્તવ્યને પોષનારી પતિ પરાયણા હોય તેનું બંધન સુખદાયી થઈ શકે છે આવું જ પુરુષ માટે પણ કહી શકાય પ્રત્યેક વ્યક્તિને એક ખીલો જોઈએ ખીલો બંધન છે તે દુઃખદાયી છે પણ સુખદાયી પણ છે ખીલે બંધાયેલું ઢોર ખાણ પામે છે રક્ષણ પામે છે અને જીવન પામે છે જે ઢોર ખીલે નથી બંધાતું તે રખડતું ઢોર જગ્યા જગ્યાએથી માર પામે છે હળદૂત થાય છે તેનું એકાકીપણું તેને કોતરી ખાય છે એટલે નર નારીના બધા બંધન દુખદાયી નથી હોતા એ પાત્રો સારા મળે તો સુખદાયી પણ થઈ શકે છે પાત્રો ઉપર આધાર છે સૂત્ર ચારસો સત્યોતેર સ્ત્રી નામ સર્વાશુભાના ક્ષેત્ર અશુભોનું ક્ષેત્ર સ્ત્રીઓ છે સ્ત્રી સંબંધી ચાણક્યના અનુભવો અને તેમાંથી પ્રગટેલા સિદ્ધાંતો ગજબ છે એ જરૂરી નથી કે બધાને આવા જ અનુભવો થયા હોય ચાણક્યનું કથન છે કે બધા અશુભ કાર્યો પાપોનું ક્ષેત્ર સ્ત્રી છે સ્ત્રી પુરુષને પાપ તરફ દોરે છે પાપ કરાવે છે ડગો કરે છે વિશ્વાસઘાત કરે છે કેરીને ચૂસીને જેમ ગોટલો ફેંકી દેવાય છે તેમ પુરુષને ચૂસીને પછી ફેંકી દે છે એટલે સામર્થ્ય હોય તો સ્ત્રીના બંધનથી મુક્ત રહો હા બધી સ્ત્રીઓને એક ત્રાજવે ન તોડાય પુણ્યનું પણ ક્ષેત્ર સ્ત્રી હોઈ શકે છે સૂત્ર ચારસો અઠ્યોતેર ન સ્ત્રીનામ પુરુષ પરીક્ષા સ્ત્રીઓ પુરુષને ઓળખી શકતી નથી સ્ત્રીઓ જ્યારે મુગ્ધાવસ્થામાં હોય ત્યારે સારા ખોટા પુરુષને ઓળખી શકતી નથી મોહ અને મુગાવી બનાવી દે છે જેથી શિકારી વૃત્તિવાળા પુરુષો તેને સરળતાથી ફસાવી દેતા હોય છે જેમ કાંટામાં ફસાયેલી માછલી તરફડિયા મારીને પણ કાંટામાંથી છૂટી શકતી નથી તેમ હલકા શિકારીઓ સ્ત્રીને ફસાવીને તેનો ગમે તેવો દુરુપયોગ કરી શકતા હોય છે આટલા જ માટે સ્ત્રીઓનું રક્ષણ કરવું જરૂરી હોય છે તેનું રક્ષણ માતા પિતા અને વડીલોની મર્યાદામાં રહેવાથી કુસંગ અને કુક્ષેત્રના ત્યાગથી થઈ શકતું હોય છે કેટલીક વંઠી ગયેલી સ્ત્રીઓ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી થઈને પોતાનું જીવન શિકારીઓના હાથે બરબાદ કરી મૂકતી હોય છે એટલે ચાણક્યનું કથન છે કે મુગાવસ્થામાં સ્ત્રીને પુરુષને સમજવાની ક્ષમતા રહેતી નથી સૂત્ર ચારસો ઓગણસી સ્ત્રીનામ મન ક્ષણિકમ સ્ત્રીઓનું મન ક્ષણ ક્ષણમાં બદલાતું રહે છે વાત સાચી લાગે છે મક્કમતા અને દ્રઢતા પ્રશાંત ઠરેલ બુદ્ધિથી આવતી હોય છે સ્ત્રીઓ લાગણી પ્રધાન હોય છે તેથી લાગણીઓની ચડ ઉતરમાં વારંવાર નિર્ણયો બદલાયા કરતા રહે છે મોટા ભાગે આવું બને છે પણ આમાં અપવાદ પણ હોય છે કેટલીક સ્ત્રીઓ પ્રાઉઢ અને ઠરેલ બુદ્ધિવાળી પણ હોય છે એમનામાં દ્રઢતા અને મક્કમતા પણ હોય છે સૂત્ર ચારસો એશી અશુભ દ્વેષીણ સ્ત્રી શું ન પ્રસકતા અશુભ કર્મોથી બચવા માંગનારા પુરુષો સ્ત્રીમાં આસક્ત થતા નથી જે પુરુષોને અશુભ કર્મોથી બચવું હોય તેઓ મુગ્ધ અને ચંચળ મનોવૃત્તિવાળી સ્ત્રીઓમાં મોહિત થતા નથી આવી સ્ત્રીઓ પુરુષોને મોહ પમાડીને પછી તેમને કુમાર્ગે ચલાવે છે અને પતિત બનાવી દે છે માટે આવી હલકી સ્ત્રીઓથી પુરુષોએ સાવધાન રહેવું સૂત્ર ચારસો એક્યાશી યજ્ઞ ફલ જ્ઞાસ્ત્રી વેદ યના ફળને જાણનારા ત્રણ વેદવિદ હોય છે યજ્ઞોને જાણનારા વેદોને જાણનારા હોઈ શકે છે સૂત્ર ચારસો બ્યાસી સ્વર્ગ ન શાશ્વતમ યાવત પુણ્યફલમ સ્વર્ગનું સ્થાન કાયમી નથી કર્મના પુણ્યના ફળ સુધીની એની અવધિ હોય છે યજ્ઞનું ફળ સ્વર્ગ છે તેવું મનાય છે પણ સ્વર્ગ કદી શાશ્વત હોતું નથી કર્મની સીમા પૂરી થતાં જ સ્વર્ગથી પતન થાય છે પ્રાચીન કાળમાં યજ્ઞો બહુ થતા રાજા મહારાજાઓ મોટા મોટા યજ્ઞો કરતા તેનું સારું પરિણામ અહીં તો કશું ન મળતું અર્થાત આ લોકના કોઈ પ્રશ્ન ઉકેલાતા નહીં પણ યજ્ઞ કરનારને પરલોકમાં સ્વર્ગના સુખો મળતા સ્વર્ગના સુખોમાં જુદી જુદી અનેક અવસરાઓની પ્રાપ્તિ થતી विजी खावा पीवानी वस्तुओं मलती, जे अहीं आ लोकमा पूर्ति मिळती नथी ते बदी अतृप्त इच्छाओं पूरी करवानी जग्या स्वर्ग पण अहीं एक बहुमोटी मुश्किली ए छे के यज्ञ तो पति पत्नी राजा राणी वगैरे सजोडे करता पुरुष ने तो अप्सराओ मलती, पण पत्नीओनु शू थाय स्वर्गमा पत्नीओ माटे पुरुष अप्सराओ तो छेच ने एतले स्त्रियो ने स्वर्गमा ક્યાં સુખ મળતા હાસ્યાસ્પદ લાગે છે બીજી વાત જો સ્ત્રી પણ પતિ સાથે સ્વર્ગમાં જાય અને પતિને અનેક સ્ત્રીઓમાં અપસરાઓમાં રમણ કરતો જુએ તો પત્નીની શું દશા થાય તેના માટે તો સ્વર્ગ નર્ક જ બની જાય જો સ્ત્રીઓને આવી ખબર પડી જાય તો તે કદી કોઈ યજ્ઞમાં સાથે બેસે નહીં એવું લાગે છે કે યજ્ઞો કરનારા પુરોહિતોએ પોતાનો ધંધો બરાબર ચાલે એટલા માટે શ્રીમંતો અને રાજાઓને આવી સ્વર્ગની લાલચ આપી લાગે છે સૂત્ર ચારસો ત્યાં ન સ્વર્ગ પતનાત પરમ દુઃખમ સ્વર્ગમાંથી પતન જેવું બીજું કોઈ દુઃખ નથી સ્વર્ગ એટલે સુખી સમૃદ્ધિ સંપત્તિ ભર્યું જીવન આવા જીવનમાંથી દુઃખી દરિદ્રતાહીન જીવનની પ્રાપ્તિ એ પતન છે લોકો પહેલા પૈસાદાર બને અને પછી દરિદ્ર થઈ જાય તો તે મહાદુખી થાય સુખીપણાનું દુઃખ અનેક ગણું વધી જાય છે એટલે દુખીમાંથી સુખી થવું તો સારું પણ સુખી થયા પછી દુખી થવું બહુ જ દુઃખદાયી થઈ જાય છે સૂત્ર ચારસો ચોરાશી દેહમ ત્યક્તવા ઐન્દ્રમ પદમ ન વાક્ષતિ મનુષ્યો મરીને ઈન્દ્ર થવા નથી માંગતા આપણે ભલે સ્વર્ગની ઇન્દ્રપદની કે સ્વર્ગના સુખોની ગમે તેટલી લોભામણી વાતો કરીએ પણ ખરેખર કોઈ મરવા માંગતું નથી ભલે સ્વર્ગથી સાક્ષાત વિમાન આવે પણ કોઈ જવા તૈયાર થતું નથી તેનું કારણ એ છે કે લોકોને જીવવું ગમે છે કારણ કે જીવનમાં સુખો છે દુઃખો પણ છે તો પણ સુખોની માત્રા વધારે હોવાથી લોકોને જીવવું ગમે છે મરવું ગમતું નથી બીજું કે સ્વર્ગ

બીજાને સુખી કરવાના પ્રયત્નો કરવા જોઈએ જો આટલું પણ ન કરી શકાય તો બીજાના દુઃખો દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ બીજાના દુઃખો દૂર કરવા જે જજુમી ઉઠે તે સાચા સંત છે સૂત્ર ચારસો પંચ્યાસી દુખાના મૌષધમ નિર્વાણમ દુખોની સમાપ્તિ મૃત્યુ જ છે જ્યાં સુધી જીવન હશે ત્યાં સુધી સુખ દુઃખ બંને રહેવાના જ દુઃખોની સમાપ્તિ તો મૃત્યુથી જ થાય છે દુઃખના મિશ્રણ વિનાનું કેવલ સુખ અખંડ સુખ શાશ્વત સુખ હોતું નથી પણ જેને સહી ન શકાય તેટલા દુઃખો હોય છે તેવી વ્યક્તિ આત્મહત્યા કરી બેસતી હોય છે કારણ કે તેનાથી દુઃખોની સમાપ્તિ થઈ જશે એમ માણસ માને છે સૂત્ર ચારસો છ્યાસી અનાર્ય સંબંધાધ્વર માર્ય શત્રુતા અનાર્યોની મૈત્રી કરતા આર્યોની શત્રુતા સારી પ્રજાને બે ભાગમાં વહેંચી શકાય આર્ય અને અનાર્ય જે સજ્જનો છે તે આર્યો છે અને દુર્જનો છે તે અનાર્યો છે ચાણક્ય કહે છે કે દુર્જનોની મૈત્રી પણ કરવી નહીં તેમની મૈત્રી કરવા કરતા સજ્જનોની દુશ્મનાવટ સારી દુર્જન કી કરુણા બુરી ભલો સજ્જન કો ત્રાસ જબ સૂરજ ગરમી કરે તબ બરસન કી આસ ચો સત્યાસી નિહિ દુર્વચનમ કુલમ દુર્વચનોથી કુળનો નાશ થઈ જાય છે ઉત્તમ સંસ્કારનું પ્રથમ પરિણામ મીઠી વાણી છે જે લોકો અકારણ કડવી અને તોછડાઈ ભરી વાણી બોલે છે તે સંસ્કારીન છે જે ભાષામાં મહેણા ટૂણા અને વ્યંગ વધુ હોય છે શત્રુઓ ઉભા કરે છે વાણીના ઘાથી ઘવાયેલા શત્રુઓ પ્રતિશોધ લે છે અને કોલનો નાશ પણ કરી મૂકે છે માટે ભદ્ર પુરુષોએ કટુબચન બોલવા જોઈએ નહીં આ પ્રથમ સૂત્ર ચારસો અઠ્યાસી ન પુત્ર સંસ્પર્શાત પરમ સુખમ બહલા પુત્રના સ્પર્શથી વધુ બીજું કોઈ સુખ નથી જીવનમાં જે અનેક સુખો છે તેમાં સંતાન સુખ પણ મહત્વનું સુખ છે સુસંતાન પરમેશ્વરની પ્રસાદી છે તેનાથી જીવનના અનેક પ્રશ્નો ઉકેલાતા હોય છે આવો પુત્ર જ્યારે પારણામાં હોય અથવા પિતાની ગોદમાં રમતો હોય ત્યારે જે સુખ મળે છે તેની ઉપમા કોઈ નથી એટલે સ્ત્રી પુત્રોથી પરમ સુખ મેળવવા ઘર છોડીને ભાગવાનું નહીં સાચું સુખ ઘરમાં છે કલ્પના પાછળ દોડવાથી કશું મળતું નથી સૂત્ર ચારસો નેવ્યાસી વિવાદે ધર્મ મનુસ્મરે વિવાદ પ્રસંગે ધર્મ પ્રમાણે વર્તન કરો જે વિષયમાં નિર્ણય ન થઈ શકતો હોય આ ખરું કે આ ખોટું તેવો વિવાદ થતો હોય તેવા સમયમાં જે કાંઈ ધર્મની આજ્ઞા હોય તે પ્રમાણે આચરણ કરે બુદ્ધિમાન વિચારવાન માણસો વિવાદ વિનાનાનાના ભાગ્યે જ હોય છે મૂર્ખાઓને વિવાદ હોતો નથી કારણ કે તે બધા चांद चांद કરનારા હોય છે એટલે જેટલી ઝડપથી મૂર્ખાઓનું ટોળું બનાવી શકાય છે તેટલી ઝડપથી બુદ્ધિમાનોનું ટોળું બનાવી શકાતું નથી પણ ચાણક્ય કહે છે જ્યારે કોઈ ગંભીર બાબતમાં વિવાદ થઈ જાય ત્યારે અનિશ્ચિત સ્થિતિમાં ધર્મ જે આજ્ઞા કરતો હોય તે પ્રમાણે વર્તન કરે સૂત્ર ચારસો નેવું નિશાંતે કાર્ય ચિંતયેત ગંભીર વિષયોનું ચિંતન પરોઢીએ કરો કેટલાક જટિલ અને ગંભીર વિષયો રાજકારોબારમાં આવતા હોય છે તે બાબતમાં ઉતાવળીઓ નિર્ણય ન કરે મંત્રીઓની સલાહ લીધા પછી પણ જે અનિર્ણિત વિષય રહી ગયો હોય તેનું ચિંતન પરોઢીએ ઉઠીને કરે આખી રાત શાંતિથી નિંદ્રા લીધા પછી વૈચારિક તંત્ર નિર્મળ થયું હોય ત્યારે નિર્ણય કરવામાં વધુ અનુકૂળતા રહે છે તેમાં પણ બહુ જટિલ પ્રશ્નોનું ચિંતન ઈશ્વરને આગળ રાખીને કરે તો ખોટા નિર્ણયોથી બચી શકાય છે સૂત્ર ચારસો એકાણું પ્રદોષે ન સંયોગઃ કર્તવ્ય પ્રદોષકાળમાં સંધ્યાકાળે સ્ત્રી સાથે સમાગમ ન કરે સૂત્ર ચારસો બાણું ઉપસ્થિત વિનાશો દુર્નયમ મન્ય તે જેનો વિનાશ નજીક હોય તે અવિવેકી થઈ જાય છે અહીં વિનાશનો અર્થ પતન સમજવાનો છે જે ઉચ્ચ શિખર ઉપર ચઢી ગયો હોય પણ પછી તેનું પતન થવાનું હોય ત્યારે તેની બુદ્ધિ બગડે છે બુદ્ધિ બગડવાનો અર્થ તે અહંકારી અવિવેકી અને માન મર્યાદા વિનાનો થવા લાગે છે

તેને ગાય ભેંસ કે બકરી જોઈએ તેના ઘર આંગણે હાથણી બાંધી દેવામાં આવે તો તેથી તેનું કાર્ય સફળ થાય નહીં ઉલટાનો ખર્ચો વધે અને અગવડો વધે માટે કાર્ય સારતી હોય તો તે ઉત્તમ કહેવાય સૂત્ર ચારસો ચોરાણું ન દાન સમમ વશ્યમ દાન સમાન બીજું કોઈ વશીકરણ નથી સંસારમાં સૌથી મોટું સુખ સત્તાનું છે સત્તા એટલે પોતાનું ધાર્યું કરવાનું સામર્થ્ય જ્યારે વ્યક્તિનું ધાર્યું નથી થતું ત્યારે તે દુખી થાય છે ઘરમાં જેની સત્તા ચાલે છે તે સુખી છે નથી ચાલતી સત્તા તે દુખી થાય છે પૂરા વિશ્વમાં આવું જ છે ગુરુની સત્તા શિષ્ય ઉપર પિતાની પુત્ર ઉપર પતિની પત્ની ઉપર શેઠની નોકર ઉપર ચાલતી હોય છે તો તે બધા સુખી હોય છે આવી જ રીતે રાજાની સત્તા અધિકારીઓ ઉપર ન ચાલતી હોય તો તે રાજા સુખી ન થઈ શકે આ સત્તા બે રીતે ચાલી શકે એક દંડભયથી અને બીજું પ્રેમથી પ્રથમ સત્તાથી તન જીતી શકાય મન ન જીતી શકાય જ્યારે બીજી સત્તાથી મન પણ જીતાય ચાણક્ય કહે છે કે તમારે જો બધાને વશમાં કરવા હોય તો ઉધાર બનો લોકોને જે જોઈતું હોય તે આપતા રહો આ ઉદારતાથી આપેલું દાન અથવા ભેટ મોટું વશીકરણ થઈ જશે લોકો તમને ચાહવા લાગશે માટે ઉદાર બનીને આપતા રહો કંજૂસ ન બનો સૂત્ર ચારસો પંચાણું પરાયતે શુદ્ધકણ ન કુર્યાત પારકી વસ્તુ મેળવવા ઈચ્છા ન કરો જીવનમાં એક બહુ મોટો શત્રુ કામ કરતો હોય છે તેનું નામ છે લાલચ કોઈની મનગમતી વસ્તુ જોતા જ તેને મેળવવા લલચાઈ જવું તે લાલચ છે ધન પારકી સ્ત્રી જમીન વાહન ઐશ્વર્ય વગેરે જોઈને લલચાઈ જવું તેની માગણી કરવી ન મળે તો ચોરી કરવી લૂંટ કરવી કે ષડયંત્ર કરીને પડાવી લેવી આ બધું જીવનને બરબાદ કરનારું સાબિત થતું હોય છે માટે રાજાએ કદી પણ કેટલી પણ સુંદર વસ્તુ હોય તેની લાલચ કરવી નહીં તેને મેળવવા રાજ સત્તાનો દુરુપયોગ કરવો નહીં સૂત્ર ચારસો છન્નું અસદ સમૃદ્ધિર સદભિરેવુજ્ય તે ખોટા માણસોની સમૃદ્ધિ ખોટા માણસો જ ભોગવતા હોય છે ચાણક્ય બહુ મહત્વની વાત કરે છે જે લોકો ખોટા છે ખોટા કર્મો કરી અને સંપત્તિ કમાયા છે તેવી સંપત્તિનો સદુપયોગ નથી કરી શકાતો તેવો પૈસો અંતે તો ખોટા માણસોના હાથમાં પડતો હોય છે અને તેનો ખોટો જ ઉપયોગ થતો હોય છે એટલે ખોટા રસ્તે અને તેના રસ્તે પૈસો કમાવો નહીં જો કમાશો તો તેને તમે તો ભોગવી શકશો નહીં પણ ખોટા માણસો જ ભોગવવાના છે સૂત્ર ચારસો સત્તાણું નિંબ ફલમ કાકઈ રેવ ભૂજ્યતે લીમડાના ફળ કાગડા જ ખાતા હોય છે ખોટો પૈસો ખોટા માણસો જ ખાતા હોય છે લક્ષ્મીના સદુપયોગ માટે અનિવાર્ય શરત છે કે તે ન્યાય નીતિથી કમાયેલી હોવી જોઈએ જે પૈસો અન્યાય અને અનીતિથી કમાયેલો હશે તેનો સદુપયોગ ભાગ્યે જ થઈ શકતો હશે આવો અનીતિનો પૈસો દારૂ જુગાર કે વ્યભિચાર જેવા હલકા કાર્યોમાં હલકા મિત્રો સાથે વપરાઈ જતો હોય છે આવા પૈસાની લાલચ સજ્જનો કદી રાખતા નથી કાગડા જેવા નીચ પુરુષો જ આવા પૈસાને ભોગવતા હોય છે સૂત્ર ચારસો અઠ્ઠાણું નાંભોધિ તૃષ્ણામ પોહતી સમુદ્ર તરસ છીપાવી શકતો નથી જેમ ખારું સમુદ્ર મબલખ જળથી ભરેલો હોવા છતાં પણ તે કોઈની તરસ બુજાવી શકતો નથી તેમ અનીતિથી કમાયેલું ધન મબલખ હોય તો પણ તેનાથી કોઈ સુખી થઈ શકતું નથી તેનાથી ભય ચિંતા અને ગ્લાની થયા જ કરતી હોય છે ભલે થોડું ધન હોય હોય પણ મીઠા સરોવર જેવું તો તે પોતે તૃપ્ત થાય અને હજારોને તૃપ્ત કરે સૂત્ર ચારસો નવ્વાણું વાલુકા અપી સ્વગુણ માશ્રય રેતી પણ પોતાના ગુણોનો આશ્રય કરે છે જેમ શુષ્ક રેતી પણ પોતાના ગુણોમાં સ્થિર રહે છે તે માણસ પણ માનવ ગુણોના આશ્રય જીવન જીવે એ જ ઉત્તમ કહેવાય સૂત્ર પાંચસો સંતો સત્સુ ન રમંતે સંત પુરુષો અસન્માર્ગમાં રમતા નથી સંસારમાં કેટલાક સંત પુરુષો હોય છે જે હંમેશા સનમાર્ગમાં રમતા રહે છે તે કદી પણ અસનમાર્ગમાં રમતા નથી અસનમાર્ગનું ઘણું આકર્ષણ હોવા છતાં પણ તે વિચલિત થતા નથી કેટલાક સંત વેશધારી પ્રયત્નપૂર્વક અસનમાર્ગમાં રમતા રહે છે કારણ કે તે કોમર્શિયલ વૃત્તિવાળા હોય છે અર્થપ્રધાન જીવન જીવતા સંતો ખરેખર સંત નથી હોતા તે વ્યાપારી હોય છે તેમની વ્યાપારી વૃત્તિ તેમને અસન્માર્ગે ખેંચી લઈ જાય છે તે ઉપરથી ભલે ગમે તેટલો સંત જેવો દેખાવ કરે પણ અંદરથી તો તે વ્યાપારી જ હોય છે માટે તેમનાથી સાવધાન રહેવું જરૂરી છે સૂત્ર પાંચસો એક હંસ પ્રેત રમતે હંસો સ્મશાનમાં રમતા નથી ઉદાહરણ આપે છે સ્મશાન ગમે તેટલું ભવ્ય અને સુંદર હોય તો પણ ત્યાં રમવા માટે હંસો આવતા નથી ત્યાં તો કાગડા જ ક્રાઉ ક્રાઉ કરતા હોય છે આવી જ રીતે અનીતિથી કમાયેલો પૈસો અને ભવ્ય ભવનો સ્મશાન જેવા જ છે ત્યાં કદી સંતો આવતા નથી કાગડા જેવા હલકા માણસો જ ક્રાઉ ક્રાઉ કરતા રહે છે સૂત્ર પાંચસો બે અર્થાર્થ પ્રવર્તતે લોકઃ કહ બધા જ લોકો ધનની પાછળ દોડી રહ્યા છે સૌને પૈસો જોઈએ છે જે લોકો મહેનત મજૂરી કરીને પેટ ભરે છે તે પ્રામાણિક છે જે લોકો બુદ્ધિથી વ્યાપાર ઉદ્યોગ કે નોકરી વગેરે કરીને નીતિથી ધનવાન બને છે તે પણ ધન્ય છે પણ જે લોકો ચોરી લૂંટ હત્યા કે પાખંડ કરી પૈસો કમાય છે તે હિન છે નીચ છે તેમાં પણ જે લોકો ધર્મનું નિમિત્ત કરીને પાખંડથી લોકો પાસેથી પૈસા પડાવે છે કે ખેંચે છે તે નિંદ્ય છે કેટલાક ઉપરથી ધન ત્યાગી હોવાનો દેખાવ કરે છે પણ અંદરથી મહાધનમોહી હોય છે પ્રવચનમાં ધનનો ત્યાગ બતાવે છે પણ અંદરથી ધનનો રાગ હોય છે તે પાખંડી છે તેમનાથી સાવધાન રહેવું જરૂરી છે સૂત્ર પાંચસો ત્રણ આશયા બધ્યતે લોકહ લોકો આશાથી બંધાયેલા હોય છે આશા એટલે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા આવી આશાથી બધા બંધાયેલા હોય છે તેમાં કેટલીક આશાઓ મહાન હોય છે કેટલીક મધ્યમ અને કેટલીક નીચ હોય છે મારો દેશ સ્વતંત્ર થશે પ્રજા સુખી થશે આવી આશાઓ મહાન છે મહાન આશાઓ મહાન કાર્યો કરવા પ્રેરણા આપે છે કેટલીક આશાઓ મધ્યમ હોય છે જેમ કે મને નોકરી ધંધો મળશે લગ્ન થશે સંતાન થશે વગેરે આશાઓ મધ્યમ છે મધ્યમ આશાઓ મધ્યમ કાર્યો કરાવે છે કેટલીક આશાઓ નીચ કક્ષાની હોય છે જેમ કે ફલાણાની હત્યા કરી નાખીશ ફલાણાની આબરૂના કાંકરા કરી નાખીશ આવી આશાઓ નીચ કક્ષાની હોય છે આવી આશાઓ માણસને નીચ કાર્યોની પ્રેરણા આપે છે માટે નીચ આશાઓનો ત્યાગ કરીને ઉચ્ચ આશાઓનું સેવન કરવું હિતાવહ છે ભલે તે પૂરી થાય કે ન થાય સારી આશાઓથી મન શુદ્ધ રહે છે સૂત્ર પાંચસો ચાર ન ચાશા પરૈહ શ્રીહ સહતિ તીવ્ર આશાવાન વ્યક્તિ પાસે લક્ષ્મી રહેતી નથી જીવન જીવતા જ મરી જવાનું કાર્ય નિરાશા કરાવે છે નિરાશા જ મૃત્યુ છે નિરાશાનો ભાર અસહ્ય હોય છે માટે હંમેશા શુભ આશાવાન થવું નિરાશાવાદી ન થવું આશાથી પ્રયત્નો થાય છે અને સફળતા મળે છે એથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે માટે શુભ આશાનું સેવન કરવું કદી પણ નિરાશાવાદી ન થવું પણ તીવ્ર આશા કરીને પ્રયત્ન ન કરનાર પાસે લક્ષ્મી રહેતી નથી સૂત્ર પાંચસો પાંચ આશા પરે ન ધૈર્યમ તીવ્ર આશાવાળાને ધીરજ હોતી નથી આશાના ત્રણ રૂપ છે ઈચ્છા આશા અને તૃષ્ણા જે વસ્તુને મેળવવાની માત્ર ઈચ્છા થાય તે ઈચ્છા છે જે વસ્તુને મેળવવા લાંબો સમય પ્રતીક્ષા કરાવે છે તે આશા છે જે વસ્તુ મેળવવા ધીરજ નથી રહેતી હમણાં ને હમણાં જ જોઈએ તેવી વૃત્તિને તૃષ્ણા કહેવાય છે આવી તૃષ્ણાવાળી વ્યક્તિને ધીરજ હોતી નથી સૂત્ર પાંચસો છ દૈન્યાન મરણ મુત્તમ દિનતાથી તો મરી જવું સારું દૈન્યનો અર્થ ગરીબી નહીં કેટલાક લોકો ગરીબ હોય પણ દિન ન હોય ખુમારી માણસ ગરીબ હોય તો પણ અમીર છે જ્યારે અમીર માણસ પણ જો ભિખારી વૃત્તિનો હોય તો તે દિન છે દિનતા સ્વભાવ અને પરિસ્થિતિ સાથે જોડાયેલી છે જે પરિસ્થિતિનો દિન છે તે તો ક્ષમ્ય છે પણ જે સ્વભાવથી દિન છે તેને માફ ન કરી શકાય બાળકોને ખમારીથી જીવવાના સંસ્કાર આપવા જોઈએ જે ભૂખ્યો હોય તો પણ કોઈના ભોજન સામે નજર ન ઉપાડે જે ધરાયેલો હોય તો પણ સુંદર ભોજન જોઈને ટગર ટગર જોયા કરે તે દિન છે ચાણક્યનું કથન છે કે આવી દિનતાથી તો મરી જવું સારું વશ જે દિન થયા છે તેમની આર્થિક પરિસ્થિતિ સુધારી શકાય છે તેમને મદદ કરવી જોઈએ જો લોકો ધાર્મિક કે સામાજિક કુરિવાજોથી દિન થયા હોય તો તેમને ધર્મ અને સમાજ સુધારા દ્વારા દિનતાથી છોડાવી શકાય જેમ કે અસ્પૃશ્યતાથી સતી પ્રથાથી વિધવા પીડાથી સૂત્ર પાંચસો સાત આશા લજ્જામ વ્યપો હતી

તે ક્યારે ભભૂકી ઉઠે તે કહી શકાય નહીં સગી માતા બહેન કે દીકરીની સાથે પણ એકાંતમાં લાંબો સમય રહે નહીં કામ હોય છે તેને નથી રહેતું એટલે બધાનો વિશ્વાસ કરાય પણ કામનો વિશ્વાસ ન કરાય તેમાં જે લોકો નાની વયના દીકરા કે દીકરી કે બહેન વગેરેની સાથે એક પથારીમાં સૂએ છે તે કોઈને કોઈ ક્ષણે ખત્તા ખાઈ બેસતા હોય છે સગી માની સાથે સુનારો કિશોર કે સગા બાપની સાથે સુનારી કિશોર દીકરી આવી આંધીનો ભોગ બને છે કારણ કે કામ ઓળખતો નથી કે આ મારો દીકરો કે દીકરી છે તે આંધળો હોય છે કોઈ પણ વ્યક્તિ ઇન્દ્રિય જીત હોવાનો દાવો ન કરી શકે કોઈ કમજોર પળમાં બધા કામના દાસ થઈ શકે છે એટલે ચાણક્ય ચેતવે છે કે સગી માતાની સાથે પણ એકાંતમાં લાંબો સમય વાસ ન કરે સૂત્ર પાંચસો નવ આત્મા સ્તોતવ્ય પોતાના વખાણ પોતે કરવા નહીં કમજોર માણસ પોતે જ પોતાના વખાણ કરતો રહે છે કમજોર એટલા માટે કે મનોવૃત્તિ ઉપર નિયંત્રણ રાખી શકતો નથી બધી જ ભૂખોમાં વખાણ ભૂખ બહુ જ કક્ષાની હોય છે કેટલાક ત્યાગીઓ પોતાના વખાણ કરાવનારી મંડળી સાથે રાખે છે મીડિયાને પણ પૈસા આપીને પોતાના વખાણ કરાવે છે વારંવાર પોતાના પ્રાગટ્ય દિવસ કે બીજા કોઈ નિમિત્તે સમારોહ કે સમૈયા કરાવે છે બહુ ઠાઠમાઠથી વિપુલ ખર્ચો કરીને પોતાનો જય જયકાર કરાવે છે આ સાચા ત્યાગી નથી મહિમા તો માત્ર પરમેશ્વરનો જ ગાવાનો હોય છે પોતાનો નહીં પોતાના વખાણ કરનાર કે કરાવનારા ઘેટા ટાઈપ મૂર્ખ માણસોને પ્રભાવિત કરતા હોય છે તેમના પ્રભાવમાં આવેલા ઘેટા ખુશી ખુશી ઊન કતરાવી આપતા હોય છે આ રીતે બસ લક્ષ્ય પૂરું થઈ જતું હોય છે ખરા ત્યાગી પોતાના વખાણથી દૂર રહેતા હોય છે કારણ કે વખાણનો ચસ્કો દારૂના ચસ્કાથી પણ ભૂંડો હોય છે માટે એવા સાધુ સંતોને શોધો જે પોતાના વખાણ તો ન કરે હા પોતાના દોષોને વર્ણવે પ્રગટ કરે સૂત્ર પાંચસો દસ ન દીવા સ્વપ્નમ કુર્યાત દિવસે સૂવું નહીં રાત સૂવા માટે બનાવી છે એટલે રાત્રે સૂવું ઉચિત છે દિવસે સૂવું ઉચિત નથી દિવસે સૂવાથી રાત્રે પૂરી ઘસઘસાટ નિંદ્રા આવતી નથી માટે દિવસે નિંદ્રા ન લેવી આ નિયમમાં અપવાદ છે જે લોકો રાત્રે કામ કરતા હોય અર્થાત રાત પાળી કરતા હોય તે દિવસે સૂએ તે યોગ્ય છે જે લોકો બીમાર હોય જે લોકો વૃદ્ધ હોય જે લોકો મસ્તિષ્કનું કામ કરતા હોય તે બપોરે જમ્યા પછી થોડો આરામ કરે તો તે અયોગ્ય નથી કારણ કે થાકેલું મસ્તિષ્ક તાજું થઈ જાય છે જે લોકો કામ ધંધા વિનાના હોય તે પણ કદાચ થોડો સમય આરામ કરે તો તે કરી શકે પણ જેને ઘણા કામ કરવાના હોય જેની જવાબદારી ઘણી હોય તેની પળે પળ કિંમતી હોય તેને સમય બગાડવાનો ના હોય પશ્ચિમની જીવન પદ્ધતિમાં બપોરનું લંચ બહુ જ હળવું અને થોડુંક જ હોય છે જેથી આળસ ના આવે સવારે ભરપૂર નાસ્તો અને સાંજે ભરપૂર ડિનર હોય પણ બપોરે તો માત્ર થોડીક હળવી વસ્તુઓ જ ખાવાની જેથી નિંદ્રા તંદ્રા કે આળસ ન આવે આપણે ભરપૂર ભોજન બપોરે કરીએ છીએ સવાર સાંજ થોડું જ જમીએ છીએ એથી બપોરે આળસ કે નિંદ્રા આવે છે જે કર્મઠ અને કામગ્રા માણસો છે તેમણે આ પદ્ધતિ ઉપર વિચાર કરવો જોઈએ સૂત્ર પાંચસો અગિયાર ન ચાસન્નમપી પશ્યતો ન શુણો તિષ્ટમ વાક્ય ઐશ્વર્યમાં આંધળો થયેલો માણસ નજીકના અનિષ્ટોને પણ જોઈ નથી શકતો કે હિતકારી વાક્યો સાંભળી શકતો નથી કેટલીય પ્રકારના અંધ લોકો હોય છે જન્માંધ કામાંધ ધર્માંધ સ્વાર્થાંધ મોહાંધ મદાંધ આ આંધળાઓની સાથે એક ધનાંધ પણ હોય છે જે પોતાના ધનને પચાવી શક્યો નથી તેને ધનનો મદ ચઢતો હોય છે આવા ધનાંધને નજીકનો જ વિનાશ દેખાતો નથી તેને કોઈ હિતકારી માણસ સાચી સલાહ આપે તો તે સંભળાતી નથી આવા માણસનો અંત કરુણાંત થતો હોય છે માટે ધનને પચાવવું પચે તો તે અમૃત છે ન પચે તો ઝેર છે સૂત્ર પાંચસો બાર સ્ત્રીનામ ન ભરતું હ પરમ દૈવતમ સ્ત્રીઓ માટે પતિથી મોટો કોઈ દૈવ નથી સ્ત્રીઓમાં સ્વાભાવિક રીતે ભક્તિભાવ વધારે હોય છે તેથી કેટલીકવાર તે વેવલી કક્ષાએ પણ પહોંચી જાય છે તે જાત જાતના દેવી દેવતાઓને પૂજતી રહે છે ગામના મંદિરોમાં વધુમાં વધુ સમય વિતાવે છે પણ પોતાના પતિ કે ઘરનું પૂરું ધ્યાન રાખતી નથી આ યોગ્ય નથી કર્તવ્ય વિમુખ થઈને ભક્તિ કરવાની ન હોય આવી સ્ત્રીઓ ઘણીવાર ગુરુ કે સાધુઓ પાસે બેસી રહે છે અને તેમને માલ મલિદા પણ ખવડાવે છે કેટલાક ગુરુઓ પતિ પત્નીનો સંસાર ઉજ્જળ કરી નાખતા હોય છે આ બધું ધર્મના નામે અધર્મ છે ચાણક્ય કહે છે કે ખરેખર તો સૌથી મોટો દેવ પતિ જ છે કારણ કે પ્રસન્ન થયેલો પતિ જેટલું સુખ આપે છે તેટલું કોઈ નથી આપતું માટે પતિની ઉપેક્ષા કરીને મંદિરે મંદિરે ભટકવું પતિને છોડીને કોઈના પગ પૂજવા પગ ધોઈને પીવા કે ને પ્રસાદ સમજીને ખાવો તે ધર્મ નહીં આ ધર્મ છે તેનાથી કશું ભલું થવાનું નથી ભલું તો પોતાના પતિની સેવા પૂજા અને આજ્ઞામાં રહેવાથી થાય છે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું કે આ બધું ઉત્તમ પતિ માટે છે જેનો પતિ દારૂડિયો જુગારી વ્યભિચારી કે નીચ કામ કરનારો હોય તેના માટે નથી સૂત્ર વર્તન સુખમ આજ્ઞા પ્રમાણે જીવનારી સ્ત્રીને સુખો મળે છે પૂર્વે કહ્યું તેમ ઉત્તમ ગુણવાન પતિની આજ્ઞા પ્રમાણે જીવન જીવનારી પત્નીને આ લોક અને પરલોક એમ બંને લોકના સુખો મળે છે ઈચ્છાવર્તીની સ્ત્રીથી પ્રસન્ન થયેલો પતિ માલ મિલકત બેંક ખાતા વગેરે સ્ત્રીના નામે કરી આપે છે પ્રસન્નતાથી પ્રચુર કામ સુખ આપે છે તેની પ્રત્યેક ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે તે પ્રાણથી પણ પ્યારી થઈને રહે છે આવી સ્ત્રી પતિનો વિયોગ સહન કરી શકતી નથી આવી પત્નીનો ઉત્તમ પતિ પણ પત્નીનો વિયોગ સહન કરી શકતો નથી આ બંનેનું દૈવી જોડું હોય છે જે હજારોને જીવનની ઉત્તમ પ્રેરણા આપે છે મૃત્યુ પછી પણ બંનેનો જય જયકાર થતો રહે છે આથી વિપરીત વંઠેલી સ્ત્રી મનમુખી સ્ત્રી અળખી થાય છે તિરસ્કૃત થઈને દુઃખી થાય છે તેના બધા સુખો નષ્ટ થઈ જાય છે માટે કદી વંઠેલી મનમુખી પત્ની ન થવું સૂત્ર પાંચસો ચૌદ અતિથી ભ્યાગતમ પૂજ્યેદ યથાવિધિ અતિથિ અને અભ્યાગતને યવિધિ આદર ભાવ આપે પતિ પત્નીનો ગૃહસ્થાશ્રમ હોય છે તેની કંઈક જવાબદારી પણ હોય છે સૌથી પ્રથમ પોતાના ઘરે આવેલા અતિથિ કે અભ્યાગતને યથાયોગ્ય આદરમાન જરૂર આપવા જોઈએ આ કામ મોટાભાગે પત્નીનું હોય છે પત્ની ગુણવાન હોય તો જ ગૃહસ્થાશ્રમને ધન્ય બનાવી શકે સૂત્ર પાંચસો પંદર નાસ્તી હવ્યસ્ઘાત હવ્યનો વ્યાઘાત હોતો નથી હવ્ય એટલે હવનમાં હોમેલી દેવ નિમિત્તની આહુતિ તેનો કદી નાશ થતો નથી કે નિષ્ફળ જતી નથી પહેલા કર્મકાંડ પ્રધાન ધર્મ હતો તેથી નાના મોટા હોમ હવન થયા કરતા હવે સમય પ્રમાણે અતિથી અભ્યાગત કે દરિદ્ર માણસોને જમાડવા એ હવ્ય છે અને તેનો નાશ થતો નથી અર્થાત તેનાથી યશ કીર્તિ વધે છે અને સંબંધો સારા બને છે સૂત્ર પાંચસો સોળ શત્રુર મિત્રવત પ્રતિભાતી ભોજનની ઉદારતાથી ઘણી વાર શત્રુ પણ મિત્ર જેવો થઈ જાય છે જે ઘરમાં ઉદારતા અતિથિ સત્કાર થતો હશે તે ઘરના શત્રુઓ પણ આદર સત્કાર ભોજન પ્રાપ્ત કરીને શત્રુતાથી મુક્ત થઈને મિત્ર જેવા થઈ જતા હોય છે શત્રુને મિત્ર બનાવો તેથી મોટો કોઈ લાભ નથી અને મિત્રને શત્રુ બનાવો તેનાથી મોટી કોઈ હાનિ નથી માટે અતિથિ અભ્યાગતને આદર આવકાર જરૂર આપવા અહીં સાવધાની એટલી રાખવાની કે જે લોકો રખડતા ભિખારી કે ફંડફાળો ઉઘરાવનારા હોય છે તેમને અતિથિ અભ્યાગત કહેવાય નહીં સૂત્ર પાંચસો સત્તર મૃગતૃષ્ણા જલવદ ભાતી મૃગજળ જળની માફક દેખાય જ્યારે વ્યક્તિને ખાસ કરીને રાજાને મતિભ્રમ થયો હોય ત્યારે મૃગજળમાં પણ તેને સાચું જળ દેખાવા લાગે છે આવી જ રીતે શત્રુમાં મિત્રપણું અને મિત્રમાં શત્રુપણું દેખાય ત્યારે સમજવાનું કે રાજાનો વિનાશ થશે સૂત્ર પાંચસો અઢાર દુર્મેદ સામ છત્રાસ્ત્રમ મોહતી ખોટા શસ્ત્રો દુર્મેધ બુદ્ધિવાળા લોકોને મોહિત કરી લેતા હોય છે રાજનીતિમાં દુર્મેધા બહુ મોટો દોષ થઈ જાય છે જેમાં ખરાને ખોટું અને ખોટાને ખરું માનવા લાગે છે જેમ કે ભારતના જન્મજાત કાયમી પાડોશી શત્રુઓને મિત્ર માની તેમના માટે વધુમાં વધુ સગવડો ઉભી કરવી જેનો દુરુપયોગ આતંકવાદીઓને ઘુસાડવામાં થાય વારંવાર દગો કરનાર અને જમીન હડપ કરી જનાર મોટા શત્રુને ભાઈ ભાઈ સમજવો આ બધું દુર્મેધાનું પરિણામ જ કહેવાય રાજાએ આવી દુર્મેધાથી દુર્મે વાસ્તવિકતાનો સ્વીકાર કરી શત્રુને શત્રુ અને મિત્રને મિત્ર માનવો જોઈએ તો જ તે રાજ્યને રક્ષણ આપી શકે સૂત્ર પાંચસો ઓગણીસ સત્સંગ સ્વર્ગવાસ સત્સંગ જ સ્વર્ગવાસ છે જીવાતમાં મૃત્યુ પછી સ્વર્ગમાં કે નર્કમાં જાય છે તેવી માન્યતા છે સ્વર્ગમાં સર્વોત્તમ સુખો મળે છે અને નર્કમાં ભયંકર દુઃખો મળે છે ચાણક્ય કહે છે કે જો એ સ્વર્ગને નીચે લાવવું હોય તો સત્સંગ કરો કારણ કે સત્સંગ જ ખરું સ્વર્ગ છે જે સમયે તમે સત્સંગ કરો છો તે સમયે જે સુખ શાંતિ મળે છે તે સ્વર્ગથી પણ વધારે છે પણ સત્સંગમાં આટલી સાવધાની જરૂરી છે તે આર્થિક હેતુ માટે ન હોય તે સાંપ્રદાયિક હેતુ માટે ન હોય તે કર્તવ્ય ભ્રષ્ટ કરાવનારો ન હોય તે ઘર પરિવાર છોડાવનારો ન હોય તે ભ્રમ ફેલાવનારો ન હોય ઘણી ભારતમાં આર્થિક હેતુ માટે સપ્તાહો સત્સંગ વગેરે થતું હોય છે કેમ કરીને લોકો પાસેથી વધુમાં વધુ ધન ખેંચવું તેની યોજનાઓ ઘડાતી હોય છે આવો સત્સંગ નિસ્તેજ હોય છે કેટલીક વાર સંપ્રદાય વધારવા અને વધુમાં વધુ શિષ્યો બનાવવાના હેતુથી સત્સંગ થતો હોય છે જેમાં વિશાળતાની જગ્યાએ સંકુચિતતાનો પ્રબોધ થતો હોય છે એકતાની જગ્યાએ વિભાજન થતું હોય છે આવા સાંપ્રદાયિક સત્સંગથી વ્યક્તિ જ્ઞાની થોડી અને અજ્ઞાની વધુ થતી હોય છે માટે સાંપ્રદાયિક સત્સંગનો ત્યાગ કરવો કેટલીક વ્યક્તિને કર્તવ્ય વિમુખ બનાવે તેવો સત્સંગ થતો હોય છે જેમાં કામ ધંધો પડતો મૂકીને માણસ નિષ્ક્રિય અને અકર્મણીય થઈ જતો હોય છે આવા સત્સંગનો ત્યાગ કરવો સત્સંગથી માણસ કર્તવ્ય પરાયણ કર્મઠ અને પુરુષાર્થી થવો જોઈએ કેટલીક વાર ત્યાગ વૈરાગ્યના નામે ઘરભંગ કરાવનારો સત્સંગ થતો હોય છે જેમાં પત્નીનો કે પતિનો ત્યાગ પરિવારનો ત્યાગ ધંધાનો ત્યાગ કરાવીને માણસને પરાવલંબી પરોપજીવી થવાનું ગૌરવ સમજાવાય છે આવો સત્સંગ પણ ત્યાજ્ય સમજવો જોઈએ પતિ પત્ની પરિવાર કે ધંધો વગેરે સુધારનારો સત્સંગ હોવો જોઈએ બગાડનારો કે છોડાવનારો નહીં ઘણીવાર જ્ઞાનની જગ્યાએ ભ્રમ વધારનારો સત્સંગ થતો હોય છે જેમ કે ગુરુ એ જ પરમેશ્વર છે તેની જ પૂજા કરવી તેના પગ ધોઈને પીવા તેને અર્પિત થઈ જવું હું પોતે જ બ્રહ્મ છું આ જગત ત્રણેય કાળમાં મિથ્યા છે હું આત્મા છું શરીર નથી આવો સત્સંગ ભ્રમ ફેલાવનારો હોય છે તેમાં વાસ્તવિકતા નથી હોતી ગુરુ એ પરમેશ્વર નથી પણ બહુ તો જ્ઞાની પુરુષ છે પણ જો તે કુગુરુ હોય તો ત્યાજ્ય છે હું પોતે બ્રહ્મ નથી જગત મિથ્યા નથી સત્ય છે તેનાથી ભાગવાનું નથી જગતને યથાસંભવ સારું બનાવવાનું છે હું આત્મા છું પણ દેહ પણ મારો જ છે અને તેના પરિણામો પણ મારે જ ભોગવવાના છે શરીરને અને મારે કાંઈ લેવા દેવા નથી તેવું કહેવું અવાસ્તવિક છે આવી જ રીતે અહિંસાના નામે પ્રજાને નમાલી બનાવી પરલોકના નામે આ લોકને બગાડવો શાશ્વત સુખોના નામે વાસ્તવિક સુખોને છોડાવી સુખદ્રોહી બનાવવી આ બધા ભ્રમ છે જ્યાં આવા ભ્રમો ફેલાવાતા હોય છે તે ભ્રમ વધારનારો સત્સંગ છે તેનાથી બચવું જોઈએ ખરો સત્સંગ તે છે જે વાસ્તવિકતાના પાયા ઉપર ચાલતો હોય જેનાથી જીવનના પ્રશ્નો ઉકેલાતા હોય ખાસ કરીને ધાર્મિક રાજકીય સામાજિક આર્થિક શૈક્ષણિક શારીરિક વ્યક્તિગત વગેરે બધા પ્રશ્નો ઉકેલવાનું સચોટ માર્ગદર્શન મળતું હોય તે જ ખરો સત્સંગ છે જેમાં પ્રભુ ભક્તિ અને પુણ્ય પ્રવૃત્તિ વધતી હોય તે ખરો સત્સંગ છે તે કરવો સૂત્ર પાંચસો વીસ આર્ય સ્વમી પરમ મન્યતે તે આર્ય પુરુષ પોતાની માફક સૌને માને છે આર્ય કોને કહેવાય જે પોતાના સુખ દુઃખના પ્રમાણથી સૌને જુએ તે પોતાને ન ગમે તે બીજાની સાથે ન કરે અને પોતાને ગમે તે જ કરે આવી સમજણ રાખનારો કોઈને દુઃખી ન કરે પણ સુખી જ કરે આવા માણસને આર્ય કહેવાય સૂત્ર પાંચસો એકવીસ રૂપાનુવર્તી ગુણ જેવું રૂપ હોય તેવા ગુણ હોય આ નિયમમાં થોડાક અપવાદ હોય ખરા પણ મોટાભાગે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે નિશ્ચિત લક્ષણોવાળો માણસ રૂપની સાથે ગુણવાળો પણ હોય છે ખાસ કરીને ટૂંકા નળા ટૂંકી ગરદન જાડી ચામડી ચૂંચણી આંખો જાડી અને બુઠ્ઠી આંગળીઓ જાડા હોઠ જાડું અને બુઠ્ઠું નાક આવી આકૃતિ બહુ ભરોસાપાત્ર નથી હોતી તેમનાથી સાવધાન રહેવું આનાથી ઉલટી દેહ આકૃતિવાળી વ્યક્તિ ઘણી વાર મહાન હોય છે જો કે આ બંનેમાં થોડાક અફવાત પણ હોય જ છે સૂત્ર પાંચસો બાવીસ ય સુખેન વર્તતે તદેવ સ્થાનમ જ્યાં સુખપૂર્વક રહી શકાય તે જ સ્થાન છે જીવનમાં સુખી થવા માટે સર્વાધિક મહત્વ સ્થાનનું છે જ્યાં રહેવાથી વ્યક્તિને સુખ મળે તે જ ખરું નિવાસ સ્થાન છે સ્થાનમાં આટલી બાબતો ઉપર ધ્યાન આપવું તે કુદરતી રીતે અનુકૂળ હોય અર્થાત જ્યાં પવન પાણી વરસાદ તાપ વગેરે માપસર હોય જ્યાં આંધી દુષ્કાળ અતિ તાપ અતિ ઠંડીના હોય જ્યાં માનવીય સુખો હોય અર્થાત જ્યાંની પ્રજા ધાર્મિક સજ્જન માયાળુ ઉદાર સચ્ચરિત્ર અને સૌજન્યશીલ હોય જ્યાં નાસ્તિકો દુર્જનો લાગણીહીન કંજૂસ ચારિત્રહીન અને ગુંડાઓ ન રહેતા હોય આવું સ્થાન મોંઘું મળે તો પણ રાખવું પણ જે ઉલટા ગુણો બતાવ્યા તેવું સ્થાન મફત મળે તો પણ રહેવું નહીં સૂત્ર પાંચસો ત્રેવીસ વિશ્વાસઘાતીનો વિશ્વાસ વિશ્વાસથી ચાલે વિશ્વાસની પ્રધાનતા હોય છે તેવા સંબંધો ખૂબ કાળજીથી સાચવવા જોઈએ જેમાં પતિ પત્ની મિત્ર ભાગીદારો ગુરુ શિષ્ય શેઠ વગેરે સંબંધો બહુ મહત્વના હોય છે આવા સંબંધો બધા વિશ્વાસ ઉપર ચાલતા હોય છે આમાં જે વિશ્વાસઘાત કરે તે મહાપાપી છે જેમનો આગળનો વ્યવહાર જુદો હોય અને પાછળનો જુદો હોય તે જરાય વિશ્વાસપાત્ર ના હોય તેવા લોકોને ત્યજી દેવા પણ જે વિશ્વાસનો ઘાત કરે છે તેમનો પાપોથી નિવેડો આવતો નથી